હવે ધ્યાન આપો. એક્ઝામ્પલમાં આપણે આગળ વધીશું. ખાસ જો આપણી સમક્ષ 10મો એક્ઝામ્પલ છે. અલગ પ્રમાણેની આકૃતિ તમને દેખાતી હશે. રાઇડર છે, ચલો આનો અભ્યાસ આપણે કરીએ. ત્રિકોણ એબીસીની બાજુઓ બીસીને સમાંતર રેખા એક્સ વાય છે. આ ત્રિકોણ એબીસી આપેલો છે, બરાબર. અને આ બીસીને સમાંતર રેખા એક્સ વાય આપેલી છે. બીસી અને એક્સ વાય સમાંતર રેખાઓ છે, તો સ્વાભાવિક રીતે બીસી અને ઈએફ એ પણ સમાંતર થાય, કેમ કે એક્સ વાય પર જ ઈએફ આવેલા છે. જોઈશું આગળ. અને સીએફ સમાંતર એબી, આ સીએફ સમાંતર એબી, એબી ને સમાંતર સીએફ આપેલા છે. રેખા એક્સ વાય એ બીઈ અને સીએફ ને અનુક્રમે ઈ અને એફ આગળ છેદતી હોય. જો આ રેખા એક્સ વાય આપી છે, એ બીઈ અને સીએફ ને જો એક્સ અને વાય બિંદુ આગળ છેદે છે, બરાબર કે નહીં? સોરી, ઈ અને એફ બિંદુ આગળ છેદે છે, તો સાબિત કરો કે એરિયા ઓફ એ બીઈ, એ બીઈ આ રેખાંકિત કરેલો ભાગ છે, ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એ સી એફ. બંનેના ક્ષેત્રફળ સરખા છે, એ બીઈ અને એ સી એફ ના, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો એના માટે આપણે ચતુષ્કોણની વાત કરવાની છે. બી સી વાય ઈ, બી સી, બરાબર છે કે નહીં? વાય ઈ આવું આ ચતુષ્કોણ જુઓ. બી સી વાય અને ઈ, બરાબર કે નહીં? ચાલો હવે જુઓ, એની ચર્ચા કરતા જઈએ. એમાં જુઓ, એક્સ વાય સમાંતર બીસી, એક્સ વાય અને બીસી સમાંતર છે, તો ઈવાય અને બીસી પણ કેવા કહેવાય? સમાંતર, બરાબર કે નહીં? ચલો આગળ જઈશું. બીઈ સમાંતર સીવાય, આ બીઈ અને સીવાય સમાંતર છે. બીઈ અને સીવાય આ બે સમાંતર છે, એ અહીંયા આપેલું છે. જો બીઈ સમાંતર એસી, બીઈ અને એસી સમાંતર હોય તો એસી પર જ બિંદુ વાય આવેલું છે, તો બીઈ અને વાય સી બંને કેવા થાય? સમાંતર, બરાબર છે? જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર મળે એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, બરાબર. ચલો આગળ વધીશું. ત્રિકોણ એબીઈ અને સમાંતર બાજુ ચતુષ્કોણ બી સી વાય ઈ, ત્રિકોણ એ બી અને ઈ, બરાબર, અને સમાંતર બાજુ ચતુષ્કોણ બી સી વાય એફ, બરાબર, એ સમાન પાયો બીઈ પર છે. આમાં પાયો આપણે બીઈ લઈ લઈએ છીએ. જો બીઈ પાયો લઈએ તો એ બી અને ઈ, જો એનો પાયો બીઈ થશે, અને બી સી વાય ઈ, જો એમાં પણ પાયો આપણે બીઈ લઈ લઈએ, તો બંને પાયો બીઈ પર આવેલા છે, અને બંને સમાંતર રેખાઓ બીઈ અને એ સી સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે. તો પ્રમેય આપણે શીખી ગયા કે બે સમાંતર રેખા વચ્ચે આવેલા અને એક જ પાયો ધરાવતા ત્રિકોણ અને ચતુષ્કોણમાં ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું હોય, તો આપણે લખી શકીએ કે ત્રિકોણ એબીઈનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વન હાફ એરિયા ઓફ બી સી વાય ઈ, સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા કેવું? અડધું, બરાબર. એનું કારણ સિમ્પલ હતું કે ત્રિકોણ અને ચતુષ્કોણ બંનેનો પાયો બીઈ, બંને સમાંતર રેખાની વચ્ચે આવેલા છે, માટે સમીકરણ નંબર એક આપી દઈશું. આગળ વધતા જઈએ. સેમ એ પ્રમાણે જો હવે વાત કરવાની છે બીજા ચતુષ્કોણની. જો કયા ચતુષ્કોણની વાત કરીશું, ધ્યાન આપજો, કે બી સી એફ એક્સ, બરાબર, અને ત્રિકોણ લઈશું એ સી એફ. હવે ધ્યાનથી જોઈએ, આનો પાયો લઈશું સીએફ, બી સી
एफ एक्स नो पायो सी एफ अने त्रिकोण ए सी एफ नो पण पायो सी एफ बन्ने समांतर रेखाओ वच्चे ए बी अने सी एफ समांतर रेखा छे जे आपणने प्रश्नमां आपेलुं छे सी एफ समांतर ए बी बराबर के नहीं विद्यार्थीओ तो एमा पण सेम सिचुएशन के एसीएफ नु क्षेत्रफळ केटलू थशे एरिया ऑफ एसीएफ इज इक्वल टू वन हाफ समांतर बाजू चतुष्कोण बी सी एफ एक्स समीकरण नंबर बे आ त्रिकोण नु केटलू आयू बी सी वाई ई करता अर्धु आ त्रिकोण नु केटलू आयू एसीएफ नु बी सी एफ एक्स करता अर्धु એને સમીકરણ નંબર બે આપી દીધું. જો અહીંયા હવે થોડું વિચારીએ કે આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લીધા છે એમાં જો બી સી વાય ઈ બરાબર છે. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ કે કયા સમાંતર બાજુ ચતુષ્કોણ લીધા છે. એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ લીધો છે અને બીજો લીધો છે જે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર કે નહીં? જો બંનેનો પાયો લાલ અને બ્લુ બંને ભેગા કલરમાં આવી ગયો એટલે એક જ પાયો છે. ખાસ યાદ રાખજો. ફરી ચર્ચા કરીએ. જો બી સી વાય ઈ બી સી એફ એક્સ એમાં બંનેનો પાયો બી સી અને બંને ચતુષ્કોણ બે સમાંતર રેખાઓ વચ્ચે બી સી અને એક્સ વાય બીસી સમાંતર એક્સ વાય આપણને જો પ્રશ્નમાં આપેલા છે. બીસી ને સમાંતર રેખા એક્સ વાય છે બરાબર. અને એ જ રેખા લંબાવતા એ જ રેખા પર ઈએફ આવેલા છે તો બીસી અને ઈએફ પણ સમાંતર થાય બરાબર. બંને ચતુષ્કોણનો પાયો બીસી અને બંને ચતુષ્કોણ બે સમાંતર રેખાઓ બીસી અને ઈએફ વચ્ચે આવેલા છે તો એમાં પ્રમેય નવ 9.2 જોયો કે એક જ પાયો ધરાવતા તથા બે સમાંતર રેખા વચ્ચે આવેલા ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન થાય. તો એના પરથી આટલું લખીને કે BCFX અને સમાંતર બાજુ ચતુષ્કોણ BCYE એક જ પાયા BC અને બે સમાંતર રેખાઓ BC અને EF વચ્ચે આવેલા છે માટે બંનેના ક્ષેત્રફળ એરિયા ઓફ સમાંતર બાજુ ચતુષ્કોણ BCFX એરિયા ઓફ સમાંતર બાજુ ચતુષ્કોણ બીસી વાય ઈ પણ જો બરાબર આવી ગયા. કેમ? તો બંનેના ક્ષેત્રફળ સરખા થાય એ પ્રમેયમાં શીખી ગયા. તો સમીકરણ નંબર 1, 2, 3 પરથી સીધું લખી દેવાનું છે એ એરિયા ઓફ એ બી બરાબર એરિયા ઓફ એ સી એફ. હવે પ્રશ્ન આવે કે 1, 2, 3 પરથી કઈ રીતે આવ્યું? તો જુઓ એ બી સી ઈ નું ક્ષેત્રફળ આવ્યું બીસી વાય ઈ કરતા સરખું. ACF નું ક્ષેત્રફળ આવ્યું BCFX કરતા અડધું અને એ બંને સરખા છે. બંને સરખા હોય તો બંનેનો અડધો ભાગ પણ કેવો રહે? સરખો. તો આ બંને સરખા થઈ જાય તો આના બરાબર આ છે, આના બરાબર આ છે, આ બંને પણ સરખા થઈ જાય તો આપણું પરિણામ સાબિત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, રાઇડર સમજાય હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો. સરસ વિદ્યાર્થી મિત્રો, ચાલો સમજાયું છે બધા દરેકને એમ વિચારી આગળ વધું છું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપતા જજો. હવે આપણે બીજી રાઇડર જોઈએ. ચાલો બીજી રાઇડર એવી છે કે આકૃતિમાં ACDE પંચકોણ છે. ABCDE પંચકોણ છે. આકૃતિ અહીંયા તમને બતાવી દઉં. પહેલા જોઈ લો એ બી સી ડી અને ઈ બરાબર કે નહીં? પંચકોણ આપેલો છે, પાંચ ખૂણાવાળી આકૃતિ. ફરી એ બી સી ડી ઈ પંચકોણ છે બરાબર. એટલે આટલાની જ વાત કરી છે હાલ તો. આ પાંચ ખૂણાવાળું એ બી સી ડી ઈ. હવે એફ વિશે શું છે એ જોઈએ. ધ્યાન આપો. બી માંથી એસી ને સમાંતર રેખા ડીસી ને એફ માં મળે છે. બી માંથી આ બી માંથી
એસી ને સમાંતર રેખા, જો સમાંતર રેખા દોરી છે એસી ને, બરાબર કે નહીં? એફ માં મળે છે. તો સાબિત કરો કે એરિયા ઓફ એસી બી બરાબર એરિયા ઓફ એસી એફ, આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે, અને એરિયા ઓફ એ એફ ડી એફ એરિયા ઓફ એ ઈ ડી એફ છે ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એ બી સી ડી ઈ. આકૃતિ પર આવી જઈએ અને જે જે મુદ્દા સાબિત કરવાના છે એ સંખ્યા ભલે પાછળ હોય, મેં અહીંયા અલગથી લખેલા છે, આપણે આટલાની જરૂર છે. અને એની અંદર શું શું જરૂરી છે એ પણ નોંધેલું છે, એટલે જુઓ ભણતા જઈએ એમ એમ ખ્યાલ આવી જશે. પહેલા સાબિત કરવાનું છે એરિયા ઓફ એસી બી. જો ડ્રો કરી દઈએ એસી બીને, એ સી અને બી અહીંયા આપેલો છે, આ એસી બી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? એરિયા ઓફ એસી બી બરાબર એરિયા ઓફ એ સી એફ, બીજો ત્રિકોણ અહીંયા છે, એ સી અને એફ, આ બંનેના ક્ષેત્રફળ સરખા લાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો જેથી ખ્યાલ આવે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. હવે ધ્યાન આપો કે સૌથી પહેલાં જે આપેલું છે કે એ બી સી ડી ઈમાં બી એફ સમાંતર એસી, એનું કારણ સંખ્યામાં આપેલું છે કે એસી ને સમાંતર રેખા ડીસી ને એફમાં મળે છે. એસી ને સમાંતર દોરેલી છે તો એસી સમાંતર બી એફ આપણે લખી શકીએ. શ્યામાં છે એ બી સી ડી ઈ પંચકોણની વાત કરેલી છે. હવે વાત કરીએ, જુઓ ત્રિકોણ એ બી સી એસી બી એ સી બી અને બીજો ત્રિકોણ લેવાનો છે એ સી એફ, બરાબર કે નહીં? બંનેનો પાયો જુઓ એસી છે, આ એસી બંનેનો પાયો છે. ફરી ધ્યાન આપીએ કે કઈ રીતે પાયો થાય છે જોઈ લઈએ. જુઓ એ સી બી એ સી બી, જો એમાં એસી આવે છે, એ સી એફ આમાં પણ જુઓ એસી આવે છે, એટલે બંનેનો સેમ પાયો આપણે લઈ લઈશું એસી. ચાલો, સેમ પાયો એસી છે. અને બીજું, એસી સમાંતર બી એફ આપણને પ્રશ્નમાં આપેલું છે, તો બંને ચતુષ્કોણ બે સમાંતર રેખા એસી અને બી એફ ની વચ્ચે તથા સમાન પાયો એ બી ઉપર આવેલા છે, તો બંનેના ક્ષેત્રફળ સમાન થાય. એરિયા ઓફ એસી બી બરાબર એરિયા ઓફ એસી એફ, એટલે અહીંયાથી આપણું પહેલું વિધાન તો પૂરું થઈ ગયું, સાવ સહેલી રાઈડર છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના, તમને જે સમાંતર રેખાની વાત કરી હતી કે ત્રિકોણ અને ચતુષ્કોણ, એ આપણે આ રીતે વાત કરી હતી કે જેમાં આ એક પાયો હોય, પણ એવું નહીં કે પાયો નીચે જ આવે, આ દિશામાં પણ હશે, આ દિશામાં પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, બરાબર કે નહીં? આમ ત્રાસો પણ હોઈ શકે, બરાબર છે કે નહીં? થોડું ધ્યાનથી જોઈને વિચારવાનું રહેશે, બધું એક જેવું આવે નહીં. અત્યાર સુધીમાં તમે જોયું હશે કે જુદી જુદી જગ્યા ઉપર સમાન પાયા આપેલા હોય છે અને આપણે એને શોધીએ છીએ, તો એ પ્રમાણે આપેલું હશે, આપણે એ પ્રમાણે સમજવાનું રહેશે, બરાબર વિદ્યાર્થીઓ? તો આ તો સાવ સરળ છે, સાબિત થઈ ગયું. હવે વિચાર કરીએ બીજું જે સાબિત કરવાનું છે, એરિયા ઓફ એ ઈ ડી એફ બરાબર એરિયા ઓફ એ બી સી ડી ઈ, બરાબર કે નહીં? જો એરિયા ઓફ, ડ્રો કરી દઈએ એ ઈ ડી એફ, જો અહીંયા છે એ ઈ ડી અને એફ છે અહીંયા છે, એટલે આટલાની વાત કરી છે, બરાબર બીજી બાજુમાં દોરતા જઈશું એરિયા ઓફ એ બી સી ડી ઈ, એ બી સી ડી અને ઈ, આ પંચકોણની વાત કરી છે, બરાબર કે નહીં? શું સાબિત કરવાનું છે કે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પંચકોણ જેટલું છે. થોડું વિચારીશું તો તરત ખ્યાલ આવતો જશે. જો સમજતા જઈએ વિદ્યાર્થી મિત્રો કે એસી બી બરાબર એસી એફ આપણે સાબિત કરી દીધું છે ઉપર,
બરાબર કે નહીં? હવે આટલું સાબિત કર્યા પછી જુઓ, બંનેની અંદર સરખામાં સરખું ઉમેરીએ તો સરખું રહે. યુક્લિડ એમ કહેતો હતો, ખરેખર વાસ્તવિકતા એ છે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરખું રહે. તો જો બંનેની અંદર આ એસીબી અને એસીએફ જે સાબિત કર્યું છે, સિદ્ધ કર્યું છે, એ બંનેમાં હું એઈડીસી ઉમેરી દઉં છું. એ બરાબર ઈ ડી અને સી બંનેમાં આ ચતુષ્કોણ ઉમેરી દઉં છું, એઈડીસી. હવે બંને બરાબરમાં છે તો બંનેમાં સરખું ઉમેરું, એઈડીસીનું ક્ષેત્રફળ, તો બંને સરખા જ રહેવાના છે. બરાબર કે નહીં? બંને સરખા જ રહેશે, એટલા માટે જો સરખામાં સરખું ઉમેરો તો સરખું રહે. બરાબર. હવે એ સી બી હતો, જો એ સી અને બી, એમાં એ સી બીમાં એ ઈ ડી સી ઉમેરી દીધો છે, તો એ ઈ ડી સી ઉમેરી દઉં તો જો બની જશે, શું બની જશે? એ ઈ ડી સી ઉમેરતાની સાથે એ સી બીમાં જો બની જાય છે એ ઈ ડી સી બી, પંચકોણ બની જાય છે. એ ધ્યાનથી જુઓ, એ ઈ ડી સી બી પંચકોણ બની ગયો છે. બરાબર. તો એની જગ્યાએ લખી દઈશું એ ઈ ડી સી બી અથવા તો એ બી સી ડી ઈ, નામ તો કોઈ પણ રીતે અપાય. તો એની જગ્યાએ જો લખી દીધો એ બી સી ડી ઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે એ જ પ્રમાણે ફરી આને ઇરેઝ કરી દઈએ. બીજી બાજુમાં હતા જુઓ આપણી પાસે એસીએફ હતા, તો એસીએફ પહેલાં તો ડ્રો કરી દઉં. અને આ એસીએફ ડ્રો કર્યા, એમાં પણ ઉમેર્યા છે એ ઈ ડી અને સી. બરાબર. બંનેને ભેગા કરું, બંનેને ભેગા કરી દીધા છે ઉમેર્યા, એટલે જુઓ બની જશે એ ઈ ડી એફ. સી કાઢી નાખીએ તો કહેવાશે એ ઈ ડી એફ, એ ઈ ડી એફ અહીંયા લખી દીધા. એટલે ખાલી બંનેમાં આ સાબિત થઈ ગયું છે. જે સાબિત કરવાનું હતું, એરિયા ઓફ એ ઈ ડી એફ બરાબર એરિયા ઓફ એ બી સી ડી ઈ. એટલે બંનેમાં ટૂંકમાં એક જ વસ્તુ છે કે એક જ, જો આ રાઇડર કેટલી મોટી દેખાય છે, અને બંનેમાં એક જ વસ્તુ છે કે સમાન પાયો લાવ્યો, સમાન પાયો શોધી નાખ્યો તો ક્ષેત્રફળ સમાન થઈ ગયા એસીબી અને એસીએફના. અને એની અંદર જ એ સાબિત કર્યું, એમાં જ આપણે એઈડીસી ચતુષ્કોણ બંનેમાં ઉમેરી દીધો. બરાબર. તો જ્યાં એબીસી હતા, એમાં એઈડીસી ઉમેરાયા તો જો બની ગયો એબીસીડીઈ. અને જ્યાં એસીએફ હતા ત્યાં એ ઈ ડી સી ઉમેર્યા તો બની ગયા એ સી એ ઈ ડી એફ. તો આ પ્રમાણે સાબિત થઈ જાય છે. સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું ચેક કરું છું, માઇક તમારા મહેરબાની કરીને ઓફ રાખો. ઓકે, સરસ, ચાલો. તો પછી આપણે આગળની રાઇડર તરફ વધીશું. જો બે રાઇડર 20 મિનિટ થાય છે, સહેલી હોય છે, પણ આમાં શું વિદ્યાર્થીઓ સમજાવવું થોડું વધારે પડે. બરાબર કે નહીં? એનું નામ રાઇડર. દાખલો હોય તો ફટાફટ પૂરો થઈ જાય, રાઇડરને સમજતા અને સમજાવતા પ્રોસેસ લાગે, થોડો સમય લાગે. આગળ વધીશું. નંબર 12મી રાઇડર છે. જો તમારી સમક્ષ એની આકૃતિ છે કે એક ગામના એક ખેડૂત પાસે એક ચતુષ્કોણ આકારની જમીન ભાગ હતો. જો આ ચતુષ્કોણ આકારનો જમીન ભાગ છે, બરાબર કે નહીં? આકૃતિ આપેલી છે. આ ગ્રામની ગ્રામ પંચાયતે તેની પાસેથી જમીનના એક ખૂણાના જમીનનો કેટલો ભાગ સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવા માટે લેવાનો નિર્ણય કર્યો. ફરી સમજો કે ખેડૂતનો ચતુષ્કોણ આકારનો જમીન ભાગ હતો, ગ્રામ પંચાયતે તેની પાસેથી જમીનના એક ખૂણાનો જમીનનો કેટલોક ભાગ, એટલે ખૂણાની જમીનનો કેટલોક ભાગ
સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવા માટે લેવાનો નિર્ણય કર્યો. ખેડૂત આ પ્રસ્તાવ એક જ શરત સાથે સ્વીકારે છે કે તેની પાસે તેની પોતાની જમીનની બાજુમાં તેટલા જ ક્ષેત્રફળ જમીનનો ભાગ મળવો જોઈએ, જેથી તેની કુલ જમીનનો આકાર ત્રિકોણ બને. તો તમે દર્શાવો કે આ પ્રસ્તાવ કેવી રીતે શક્ય બનશે. તે પ્રસ્તાવ શક્ય બનાવવા માટે જો આકૃતિ દોરેલી છે, બરાબર કે નહીં? અને જો આપણી પાસે ચતુષ્કોણ આકારનો જમીનનો ભાગ છે એટલે પ્લોટ છે, ડીએફ સમાંતર એસી દોરો. જો અહીંયા ડીએફ સમાંતર એસી દોરેલા છે, ડીએફ સમાંતર શું દોરેલા છે? એસી. આ જમીનનો ભાગ હતો એ બી એફ ડી, બરાબર કે નહીં? એમાં ડીએફ ને સમાંતર રેખા એસી દોરેલી છે, અને એ બિંદુ અને એફ બિંદુને જોડો. આ એ અને એફ બિંદુને જોડ્યા, પહેલા તો ડીએફ ને સમાંતર રેખા એસી દોરી, તેમજ એ અને એફ બિંદુને જોડ્યા. હવે જો ત્રિકોણ ડી એ એફ અને ડીસીએફ એ સમાન પાયો ડીએફ, બરાબર કે નહીં? ચલો જોઈએ, ડ્રો કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. ડી એ એફ જોઈ શકો છો તમે, ડી ડી એ અને એફ આ ત્રિકોણની વાત કરી છે, અને બીજો ત્રિકોણ લઈ લઈશું ડીસીએફ, એટલે અહીંયાથી આ ડી સી અને એફ, એટલે જો બંનેનો પાયો લાલ અને બ્લુ લાઇનમાં એક જ થાય છે, કયો? ડીએફ, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને બે સમાંતર રેખા એસી અને ડીએફ ની વચ્ચે, હા, બે સમાંતર રેખા એસી અને ડીએફ. કેમ એવું? તો આપણે રચના જે રીતે કરી કે ડીએફ અને એસી ને આપણે જાતે સમાંતર અગાઉથી દોરી દીધા છે, તો બંનેના ક્ષેત્રફળ કેવા થયા? સરખા. ડી એફ એ અથવા તો ડી એ એફ, એરિયા ઓફ ડી એ એફ બરાબર એરિયા ઓફ ડી સી એફ, કારણ કે સમાન પાયો ડી એફ અને બે સમાંતર રેખાઓ ડી એફ અને એસી ની વચ્ચે આવેલા છે, એટલા માટે બંનેના ક્ષેત્રફળ સમાન થાય, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આમાં થોડું વિચાર કરીએ, પહેલા તો ઇરેઝ કરી નાખીએ. હા, હવે તમને જે મળ્યું છે કે ક્ષેત્રફળ સમાન થાય, હવે સરખામાંથી સરખું બાદ કરી દઈએ, બંને સરખા છે, બંનેમાંથી DEF આપણે બાદ કરી દેવાના છે. ફરી સાંભળજો, બંનેમાંથી DEF બાદ કરી દેવાના છે. તો વારાફરથી, પહેલા આપણે તો દોરી દઈએ DAF, બરાબર કે નહીં? એમાંથી જો બીજા કલરમાં દોરું છું DEF, આ DEF બાદ કરવાના છે, તો આ લાલ ભાગ જતો રહે તો રહેશે DEA અથવા તો ADA, બરાબર? બંનેની બાદ બાકી, અને આમાંથી પણ જો સરખામાંથી સરખું જ બાદ કર્યું, આમાંથી પણ DEF બાદ કરવાના છે, તો એમાં પણ જોઈ લઈએ. જો પહેલા તો દોરી દઈએ DCF, ડી સી અને એફ, એમાંથી પણ બાદ કરવાના છે DEF, બરાબર કે નહીં? તો એમાંથી આપણે બાદ કરી દઈશું, જો DEF આવી રહ્યા આટલા છે, બાદ કરી દઈશું તો રહેશે, જો આટલો નાનકડો ભાગ, અહીંયા C છે, E છે અને F છે, જો તમે જોઈ શકો છો, રહેશે CEF, એટલે ADE બરાબર CEF, A D E બરાબર C E અને F, બંને ત્રિકોણના ભાગ સરખા થઈ ગયા, બરાબર કે નહીં? હવે ધ્યાનથી જોઈએ કે ADE એ જમીનનો કેટલો ભાગ છે જે સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવા માટે ગ્રામ પંચાયત લેવા
ગ્રામ પંચાયત લેવાનો નિર્ણય કરે છે, ખેડૂત તેની અવેજીની જમીન પોતાની તેટલે ક્ષેત્રફળ વાળી, તેટલું ક્ષેત્રફળ કયું આવ્યું હતું, ત્રિકોણ CEF માગે છે. તો એરિયા ઓફ AD બરાબર એરિયા ઓફ CEF, જે આપણે સાબિત કર્યું, બરાબર છે. બંનેમાં ABCE ઉમેરી દઈશું, સમજો બંનેમાં શું ઉમેરી દઈશું, સરખું ABCF, ABCF આખો ભાગ, બરાબર કે નહીં? બંનેની અંદર ABCE ઉમેરી દેવાના છે બંનેમાં. તો જુઓ ઉમેરતા જઈશું, ધ્યાન આપજો. સૌ પ્રથમ ADE આવ્યું છે, AD અને ઈ, એની અંદર આપણે ઉમેરતા જઈશું ABCF. સરખામાં સરખું ઉમેરો તો સરખું રે, જો ABC અને ઈ, બરાબર કે નહીં? તો જો કેટલો ભાગ થઈ ગયો, ધ્યાન આપજો, ABCD, આ બંનેનો સરવાળો કેટલો થાય છે, એરિયા ઓફ ABCD, એ નોંધી દીધું, બરાબર. ચાલો એ જ પ્રમાણે બીજી દિશામાં જઈએ આગળ, કે જે CEF નો ભાગ છે, CEF એમાં પણ ઉમેરવાનું શું થાય છે, ABC અને ઈ. જો એમાં પણ એ જ ઉમેરી દઈશું, ABCE, ABC અને ઈ આ ભાગ ઉમેરી દઈશું, જેથી થઈ જશે ABF આખો, જે તમને દેખાય છે ABF ત્રિકોણનો ભાગ થઈ જશે. ખેડૂતનો પ્રસ્તાવ હતો, જે જમીન ગ્રામ પંચાયતને આપું તેના ક્ષેત્રફળ જેટલો જ તે મને ત્રિકોણાકાર જમીન મળવી જોઈએ, જે પ્રસ્તાવ સાબિત થઈ ગયો. જેટલા ભાગ આપ્યો એટલો ભાગ ત્રિકોણનો, એને ત્રિકોણ ABC, જો એરિયા ઓફ ABCD જે આપેલું છે, બરાબર બરાબર એરિયા ઓફ ABE, આ પ્રસ્તાવ શક્ય બન્યો. એટલે બંનેનું ક્ષેત્રફળ પણ સરખું આવી ગયું, અને બંને પોતપોતાના ભાગે જ્યાં સ્વાસ્થ્ય કેન્દ્ર ખોલવાનું છે ગ્રામ પંચાયતે, એ પણ ખુલી જશે, અને એટલો જ ભાગ એને ત્રિકોણનો મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, રાઇડરમાં સમજાયું હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ વધીશું, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી જઈએ. જો હવે 13મી રાઇડર આપી છે, હવે વાત કરી સમલંબ ચતુષ્કોણની. હવે સમલંબ ચતુષ્કોણ આવતો હોય તો એના વિશે થોડીક પાયાની બાબતો જૂની યાદ કરી લઈએ, કે સમલંબ ચતુષ્કોણમાં આ જો સમલંબ ચતુષ્કોણ દોર્યો ABCD. હવે સમલંબ ચતુષ્કોણની ખાસિયત શું, કે કોઈ એક જ બાજુ સમાંતર હોય, અહીંયા AB સમાંતર CD, બીજી બાજુ કઈ છે, બાકીની બે બાજુ ADની સામેની BC, આ સમાંતર ના હોય, એક જ બાજુ, કોઈ એક જ બાજુ સમાંતર હોય, અહીંયા આપ્યું AB સમાંતર CD, તો ABને સમાંતર બાજુ CD છે. અથવા તો કોઈ ચતુષ્કોણમાં એવું પણ હોય, ADને સમાંતર BC હોય, બરાબર, સામ સામેની કોઈ એક જ જોડ સમાંતર હશે, પણ હા, એ ક્યારેય સમાન નથી, AB સમાન CD હોવા જોઈએ નહીં. જો સમાંતર અને સમાન બંને હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય, એટલે AB ઇઝ નોટ ઇક્વલ ટુ CD. યાદ રાખજો, જે બાજુ સમાંતર હોય એ કદી સમાન હોય નહીં, ક્યાં, સમલંબ ચતુષ્કોણમાં, બરાબર છે. અને બીજી એક ખાસ મહત્વની બાબત, આટલું ખ્યાલ હોય તો રાઇડર પૂરી થઈ જશે આપણી, કે બંને વચ્ચેનું લંબ અંતર જુઓ, AM અને BN, આ અહીંયા લંબ દોર્યા, આ લંબ અંતર કહેવાશે, એ હંમેશા સરખા હોય, AM બરાબર BN, બંને કેવા, સરખા, ઇક્વલ ટુ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એના પરથી આટલો ખ્યાલ આવી જાય તો આપણે સાબિત કરી દઈશું જે સાબિત કરવાનું છે તે. તો જો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું, કે સમલંબ ચતુષ્કોણ AC ABCD માં AB સમાંતર DC, જો
એબી અને સીડી અથવા તો ડીસી સમાંતર બાજુઓ છે. આગળ વધીશું. એસી ને સમાંતર રેખા એબી ને એક્સમાં અને બીસી ને વાયમાં છેદે છે. એસી ને સમાંતર રેખા જુઓ, આ એસી ને સમાંતર રેખા જે છે આની વાત કરી છે. એસી ને સમાંતર રેખા કઈ છે? તો એસી ને સમાંતર રેખા એક્સ વાય છે કે નહીં? આઈ રી જે એબી ને એક્સમાં અને બીસી ને વાયમાં છેદે છે, જો અંદર આપેલું છે એબી ને એક્સમાં અને બીસી ને વાયમાં છેદે છે, તો હવે સાબિત કરવાનું છે, ધ્યાન આપજો. તો એડી એક્સ, એ ડી એક્સ, એરિયા ઓફ એ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એ સી વાય, એટલે બંનેના એડી એક્સ અને એસી વાયના ક્ષેત્રફળો સરખા છે. અને સૂચન આપેલું છે સી એક્સ જોડો, એટલે અહીંયાથી સી એક્સ ને જોડવાનો કીધો, મેં અગાઉથી જોડેલો છે. તો ચાલો આને સમજીએ, બરાબર છે કે નહીં? સ્ટેપ બાય સ્ટેપ હવે ધ્યાન આપો. આપણી પાસે સમલંબ ચતુષ્કોણ એબીસીડી છે, આઈ રહ્યું સમલંબ ચતુષ્કોણ, જેમાં એબી સમાંતર સીડી જે આપણને આપેલું છે. હવે એક્સ વાય સમાંતર એસી, એ પણ આપણને રચનામાં પ્રશ્નમાં આપેલું છે, બરાબર. એબી ને એક્સ અને બીસી ને વાય માં મળે છે કે છેદે છે, અને સી એક્સ ને જોડો, જે વિધાન આપણને આપ્યું હતું એ બધી પ્રોસેસ સૂચન પ્રમાણે કરી દીધી અને એને નોંધી દીધી. હવે સાબિતી પર જઈએ કે એબી અને એબી સમાંતર આ પેરેલલનું નિશાન છે, તો એબી સમાંતર સીડી અથવા તો ડીસી આપેલા છે, બરાબર. ત્રિકોણ એડી એક્સ અને એસી એક્સ ની વાત કરીએ, જો એ ડી એક્સ અને એ સી એક્સ, બરાબર કે નહીં? ફરી એ ડી એક્સ અને એ સી એક્સ ની વાત કરવાની છે. જો ડ્રો કરી દઈએ, એ ડી અને એક્સ, અને બીજો ત્રિકોણ છે એ જ પ્રમાણેનો એ સી એક્સ. ધ્યાન આપજો, આ એ સી અને આ એક્સ, બરાબર કે નહીં? જો હવે બંને દોરતાની સાથે ખ્યાલ આવી જાય અલગ રીતે કે બંને સમાન પાયા એ એક્સ પર આવેલા છે. અહીંયા એ એક્સ હતો, સમાન પાયો જો બંનેનો, રેડ અને બ્લુ લાઈન, અને બંને સમાંતર રેખા એબી અને સીડીની વચ્ચે આવેલા છે. જો એબી સમાંતર સીડી આપેલું છે આપણને પ્રશ્નમાં, અને બંનેનો પાયો સરખો, તો બંનેના ક્ષેત્રફળ કેવા થઈ જાય? સરખા. એરિયા ઓફ એડી એક્સ બરાબર એરિયા ઓફ એ સી એક્સ, બંનેના ક્ષેત્રફળ સમાન થઈ જાય. ચાલો, આટલું થઈ ગયા પછી આપણે આગળ વધીશું. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, સમીકરણ નંબર એક, એડી એક્સ બરાબર એસી એક્સ. હવે એસી સમાંતર એક્સ વાય ની રચના કરી. હા, આપણને એસી સમાંતર એક્સ વાય રચવાનું કીધું છે, જો અહીંયા પ્રશ્નમાં જ, કે એસી ને સમાંતર રેખા એબી ને એક્સમાં અને બીસી ને વાયમાં છેદે છે. તો એસી અને એક્સ વાય સમાંતર છે, તો એસી એક્સ અને એસી વાય એ સામાન્ય પાયા. જો હા, એસી એક્સ, એ સી એક્સ અને એ સી વાય, બરાબર કે નહીં? જો એને ડ્રો કરી દઈએ એટલે વધારે ખ્યાલ આવે. અહીંયા જો એ ધ્યાન આપજો, એ સી એક્સ બરાબર છે અને એ સી વાય, એ સી એક્સ અને એ સી વાય. બીજી રચના ડ્રો કરી દઈશું, એ સી અને વાય આની વાત કરેલી છે, બરાબર કે નહીં?
એના વિશે ચર્ચા કરીએ. સમાન પાયો એસી, બંનેનો પાયો કયો? એસી. જો આખો ડાર્ક ગ્રીન અને સોરી બ્લુ અને રેડ બંને લાઈનો થાય છે, જે પાયો ગણી લઈએ બંનેનો એસી. અને સમાંતર રેખા એસી અને એ એક્સ એક્સ વાય વચ્ચે આવેલા છે, તો એ બંનેના ક્ષેત્રફળ પણ સમાન થશે. એસી એક્સ બરાબર એસી વાય. હવે જો જે સાબિત કરવાનું છે એ થઈ ગયું, એરિયા ઓફ એસી એક્સ બરાબર એરિયા ઓફ એસી વાય, સમીકરણ નંબર બે. એક જોશો કે એડી એક્સ બરાબર એસી એક્સ, બે જુઓ એસી એક્સ બરાબર એસી વાય, બંનેના બરાબર એસી એક્સ છે, તો આ બંને પણ કેવા થઈ જાય? સરખા. માટે એરિયા ઓફ એડી એક્સ બરાબર એરિયા ઓફ એસી વાય, જે થઈ આપણી સાબિતી. વિદ્યાર્થી મિત્રો, જો સમજાઈ ગયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો. દરેક વિદ્યાર્થી મિત્રો, સરસ સરસ, તો પછી આપણે આગળ વધીશું. હવે 14મી રાઇડર તમને દેખાય છે, આ પણ બહુ સહેલી રાઇડર છે. વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાન આપો તો આપણ આવડી જાય એ પ્રમાણેની છે. આકૃતિ પરથી સાબિતી છે. આકૃતિમાં એપી સમાંતર બીક્યુ, બીક્યુ સમાંતર સીઆર. એપી, બીક્યુ અને સીઆર ત્રણે ત્રણ સમાંતર રેખાઓ છે. તો સાબિત કરો કે એક્યુસી એક્યુસી બરાબર પીબીઆર. આ પીબીઆર બરાબર કે નહીં? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જતા જઈએ અને સાબિત કરતા જઈએ. ચાલો હવે ત્રિકોણની વાત કરીએ. બીસીક્યુ અને બીક્યુઆર, ફરી બીસીક્યુ અને બીક્યુઆર. આ છે બીસીક્યુ, તમે જોઈ શકો છો બીસી, અને અહીંયા આપેલો છે ક્યુ, બરાબર બી સી ક્યુ. એ જ પ્રમાણે દોરી દઈએ બી ક્યુ આર, જોઈ શકો છો બી ક્યુ અને આર, બરાબર કે નહીં? ચલો જુઓ. હવે આમાં જુઓ, તરત ખ્યાલ આવી જાય કે એપી સમાંતર બી ક્યુ સમાંતર સીઆર, તો આ બીક્યુ અને સીઆર સમાંતર આપેલા છે, આ બે સમાંતર રેખાઓ. અને બંને ત્રિકોણનો પાયો જોઈએ તો બીક્યુ થઈ જાય છે. જો બે લાઈન રેડ અને બ્લુ બંને ભેગી થાય, સમાન પાયો આપણે ગણી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો સમાન પાયો સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય તો આપણે લખી શકીએ. શું લખી શકીએ? કે જો નોંધેલું છે કે બીસીક્યુ અને બીક્યુઆર એ પાયો બીક્યુ અને બે સમાંતર રેખાઓની જોડ બીક્યુ અને સીઆર, બીક્યુ અને સીઆર, આ બીક્યુ અહીંયા અને આ અહીંયા સીઆર વચ્ચે આવેલા છે. તો આપણે પ્રમેય શીખી ગયા, એ જ પ્રમાણે લખી દઈશું કે એરિયા ઓફ બીસીક્યુ બરાબર એરિયા ઓફ બીક્યુઆર. આગળ નોંધીશું કે એપી અને બીક્યુ પણ સમાંતર પ્રશ્નમાં જો આપેલા છે, બરાબર કે નહીં? તો બીજા બે ત્રિકોણોની વાત કરીએ. ત્રિકોણ એ બી ક્યુ ધ્યાન આપજો, અને એ જ પ્રમાણે બીજો ત્રિકોણ લઈ લઈએ બી પી ક્યુ, બરાબર. તો આમાં પણ જુઓ એ જ સિચ્યુએશન, એપી અને બીક્યુ સમાંતર રેખા છે અને બંને ત્રિકોણનો પાયો બીક્યુ લઈ લઈએ. જો રેડ અને બ્લુ લાઈન બંને ત્રિકોણની ભેગી થાય છે એટલે આપણે એને જ સમાન પાયો લેવાનો છે. તો બીક્યુ સમાન પાયો હોય, એપી અને બીક્યુ સમાંતર રેખા હોય, તો બંને ત્રિકોણો બે સમાંતર રેખાની વચ્ચે તથા એક જ પાયો બીક્યુ પર આવેલા છે, માટે એ બીક્યુ એરિયા ઓફ એ બી ક્યુ બરાબર એરિયા ઓફ પી બી ક્યુ થઈ જશે. બંનેના ક્ષેત્રફળ કેવા? સમાન થઈ જશે. હવે જો શું કરવાનું છે? માત્ર સરવાળો. સમીકરણ એક અને બે નો સરવાળો કરતા, હવે સરવાળો કઈ રીતે કરવાનો? રાઇડરોના આ ઇક્વેશનનો ડાબી ડાબી બાજુનો સરવાળો જમણી જમણી બાજુનો સરવાળો. જો એરિયા ઓફ પી પી ક્યુ વત્તા એરિયા ઓફ એ બી ક્યુ,
એ બંનેનો સરવાળો મૂક્યો, બરાબર. એ જ પ્રમાણે બરાબર લખીને એરિયા ઓફ BQR વત્તા એરિયા ઓફ PBQ, બરાબર. ચલો BCQ અને ABQ ને ભેગા કરીએ. જુઓ આ BCQ અને ABQ, જો બંનેને ભેગા કરીશું તો શું બનશે? AQC એ લખી દીધા, બંનેનો સરવાળો AQC. એ જ પ્રમાણે જુઓ AB ક્યાં છે? હા, હવે એ જ પ્રમાણે જમણી બાજુ BQR અહીંયા છે. જુઓ BQ અને R આ ભાગ અને PBQ. PBQ નો સરવાળો કરીશું તો બની જશે, જોઈ શકો છો, PB અને R એ મૂકી દીધા, જે આપણે સાબિત કરવાનું છે તે. તો આ સાબિત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીશું. સાવ સરળ રાઇડર છે, ચલો ધ્યાન આપજો. લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લો દાખલો. આ પણ બહુ સહેલો છે, એટલા માટે પછી જો નવો સેક્શન ચાલુ થાય છે એ આપણે ફરી લઈશું. ચાલો તો અહીંયા ધ્યાન આપો. ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BDને પરસ્પર એકબીજાને O બિંદુમાં છેદે છે, તમે જોઈ શકો છો, કે જેથી એરિયા ઓફ AOD બરાબર એરિયા ઓફ BOC એવી રીતે છેદે છે, બંનેના ક્ષેત્રફળ સમાન થાય છે. તો સાબિત કરો કે ABCD સમલંબ ચતુષ્કોણ છે, બરાબર કે નહીં? તો આપણને જે આપેલું છે, શું આપેલું છે? AOD બરાબર BOC આપેલા છે, બરાબર કે નહીં? તો AOD બરાબર કે નહીં બરાબર BOC આપેલા હોય તો બંનેમાં AOB ઉમેરી દઉં છું. જો આ AOD દેખાય છે, એમાં હું AOB ઉમેરી દઉં છું. જો AOB આ ભાગ ઉમેરી દઉં તો શું થાય? ADC આખો ભાગ થઈ જાય, બરાબર કે નહીં? ADB અથવા તો ABD. એ જ પ્રમાણે જે BOC છે એમાં AOB ઉમેરી દઉં આ ભાગ, તો થઈ જશે ABC. એટલે જો બંનેમાં ઉમેર્યા AOB તો લખ્યા ABD બરાબર ABC, બરાબર કે નહીં? હવે જો ખાસ જાણવા જેવું કે ABD અને ACB એક જ પાયો AB પર આવેલા છે. ABD અને ACB જો બંનેનો સેમ પાયો AB પર આવેલા છે. એક જ પાયા પર ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય, જો એક જ પાયા પર આપણે સમાન લાવી દીધા તો તે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા હોય તો AB સમાંતર CD થઈ જાય છે. AB સમાંતર CD થઈ જાય છે, બરાબર કે ને? પેરેલલ થઈ જાય ક્યારે? જો ક્ષેત્રફળ સમાન હોય તો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એના પરથી સાબિત થઈ જાય કે ABCD સમલંબ ચતુષ્કોણ છે. જે સરખું આપેલું છે ક્ષેત્રફળમાં, જે સરખા આપ્યા એમાં ખાલી AOB ઉમેર્યા તો આખો ત્રિકોણ બદલાઈ ગયો. જો ADOમાં AOB ઉમેર્યા તો થઈ ગયા ADB, અને BOCમાં AOB ઉમેર્યા તો થઈ ગયા ACB, બરાબર કે નહીં? અને બંને ત્રિકોણ સરખાયા, એનો પાયો AB થઈ ગયો, બરાબર કે નહીં? જો ક્ષેત્રફળ સરખા હોય તો બે સમાંતર રેખાની જોડ વચ્ચે હોય. એનું કારણ છે, આપણે એવું શીખ્યા કે જો સમાન પાયો હોય અને બે સમાંતર રેખાની વચ્ચે ત્રિકોણ આવે તો તેમના ક્ષેત્રફળ સમાન. આમાં શું છે? સમાન પાયો અને ક્ષેત્રફળ કેવા? સમાન, બરાબર કે નહીં? સમાન પાયો અને ક્ષેત્રફળ સમાન તો બે સમાંતર રેખાઓ જ હોય. તો AB સમાંતર CD અથવા તો AB સમાંતર DC જ હોય, માટે એ સમલંબ ચતુષ્કોણ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજાયું હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો. ઓકે 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 ઓકે
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જુઓ જે નાની નાની રાઇડર હતી એ આખા આખા ચેપ્ટરની કે જે એકની ઉપર એક આવતી હતી એ બધી રાઇડર લઈ લીધી. હવે આપણે થોડી આ ચેપ્ટરની બધી મોટી રાઇડર પર જઈશું કે નાની આવડે તો નાનીમાં શું હોય કે બધા જ મુદ્દા વન બાય વન આવી જાય, અને મોટીની અંદર શું હોય બધા મુદ્દા ભેગા કરીને આપી દે આપણને. એટલે શું નાની સ્ટેપ બાય સ્ટેપ આપણે પાક્કી કરી દઈએ તો મોટીમાં સરળતા રહે. હવે મોટીમાં સેજ પણ વાર નહીં લાગે અને બધી રાઇડરો આવડી જશે, બરાબર. તેથી વિશેષ અત્યારે ચલાવ્યું, આજે જે ચલાવ્યું કે અત્યાર સુધીનું જે ચલાવ્યું, કોઈ પણ પ્રકરણમાં કે કોઈ પણ ચેપ્ટરમાં તમને તકલીફ હોય તો મને મેસેજ કે મને ફોન તમે કરી શકો છો, વોટ્સઅપ કરશો તો પણ ચાલશે, દાખલાનો ફોટો પણ તમે મોકલી શકો છો. ચલો આજે અહીંયા આપણો ઓનલાઈન ક્લાસ પૂરો કરીએ છીએ. વન બાય વન તમે લેફ્ટ થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. આરવને બહુ ઉતાવળ લાગે છે, જતો રે ભાઈ જતો રે. માઇક ઓફ રાખો વિદ્યાર્થી મિત્રો.